દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વણાંકબાના ગોમતી માતા બીચ ખાતે ફન ગેમ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા થનારને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના તેમજ નશામુક્ત ભારત અભિયાનના મેમ્બર સેક્રેટરી બાર વિકાસ પરિયોજના અધિકારી શ્રીમતી ગાયત્રી આર જાટના માર્ગદર્શન હેઠળ બે દિવસીય ફન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વણાકબારા ગોમતી માતા બીચ ખાતે ફન ગેમ્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ ફન ગેમ્સના કાર્યક્રમમાં વણાકબારા ગોમતી માતા બીચ ખાતે દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી વૈભવ રીખારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ બામણીયા આઈઆરબીએન આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરત વાચા સાઉદવાડી પંચાયતના સરપંચ શંકર ભગવાન વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાક્ષી જીવન સાઉદવાડી અને વણાકબારા ગ્રામ પંચાયતના સભ્યો દીવ હોસ્પિટલના હેડ ઓફિસર ડોક્ટર અજય શર્મા વણાકબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાહિસ્તા જિલ્લાણી ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ નીલમ ફોગરો વણાકબારા કોસ્ટલ પોલીસ સ્ટેશન એસએચ દીપક વાજા જિલ્લા યુવા અધિકારી જયેશ એપીઓ અક્ષય કોટલવાર જિલ્લા બાર સુરક્ષા અધિકારી મૈત્ર તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કોકિલા ડાભી ઉપસ્થિત રહ્યા હતા સામાજિક ન્યાય અને અધિકારથી મંત્રાલય હેઠળ ભારતના બસો બોતેર જિલ્લાઓમાં નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે જેમાં દીવ જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને વિવિધ પ્રકારની નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે નશા મુક્ત ભારત અભિયાનના પ્રચાર પ્રસાર તેમજ લોકોમાં આ અભિયાન વિશે જાગૃતતા ફેલાવવાના મુખ્ય હેતુથી જાહેર જનતા માટે અલગ અલગ મનોરંજક રમતો ફન ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત વિવિધ ગેમ્સની સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા થનારને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ જિલ્લા બાર સુરક્ષા એકમના દીવના કર્મચારી દીવ કોલેજ અને એનએસએસના વિદ્યાર્થીઓ નહેરુ યુવા કેન્દ્રનું સ્ટાફ અને શારીરિક શિક્ષણના શિક્ષકોના સંયુક્ત પ્રયાસો થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ મીનાક્ષી ગઢવી જેડેસ ટીવી દીવ